વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મસ્ત કંકોડાનું શાક બનાવીશું. મિત્રો, આ કંકોડાનું શાક એટલું ટેસ્ટી લાગે છે કે વાત ન પૂછો. અને વરસાદની સિઝન હોય એટલે કંકોડા બજારમાં મળતા હોય છે, તો તમે પણ બજારમાંથી કંકોડા લાવીને આવી રીતે એક વખત શાક જરૂર બનાવજો. ઘરના સભ્યો માગી માગીને બધું શાક પતાવી દેશે. તો ચાલો આપણે શરૂ કરીએ મસ્ત ટેસ્ટી એવા કંકોડાનું શાક બનાવવાનું. ઘણા લોકો આને કંટોલાનું શાક પણ કહે છે, તો તમે શું કહો છો તે મને કોમેન્ટ જરૂર કરજો. સૌ પ્રથમ આવી રીતે બે મોટી ડુંગળી અને બે મીડિયમ જેવા ટમેટા લેવા. તો મિત્રો, તમે જોઈ શકો છો ડુંગળીને સરસ કાઢી લીધેલી છે. હવે આપણે આવી રીતે મોટી મોટી સમારી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો ડુંગળીને આપણે સરસ મોટી મોટી સમારી લીધેલી છે. હવે આપણે ટમેટાને પણ સરસ આવી રીતે મોટા મોટા સમારી લઈશું. ટમેટા સમારાઈ જાય એટલે પછી આવી રીતે એક મરચું લેવું, જે મીડિયમ તીખું હોય એવું લાગી રહ્યું છે. તેને પણ મોટું મોટું સમારી લેશું. અને આવી રીતે અડધો ઇંચ આદું લઈશું, તેને પણ આવી રીતે સમારી લેવાનું છે. પછી આવી રીતે 5-6 કળી લસણ લેવું. પછી આપણે આ બધી વસ્તુને મિક્સર જારમાં લઈ લઈશું. તમે ટમેટા અને ડુંગળીની અલગ અલગ ગ્રેવી પણ કરી શકો છો. અને હવે આપણે તેની સરસ પેસ્ટ બનાવી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણી ટમેટા, ડુંગળી, મરચાં, લસણ, આદુની પેસ્ટ થઈ ગઈ છે. તેને આપણે સાઈડ ઉપર રાખીશું. પછી આપણે આવી રીતે 500 ગ્રામ કંકોડા લઈશું. ઘણા લોકો આને કંટોલા પણ કહેતા હોય છે. તો હવે તેને આપણે સમારી લઈશું. આવી રીતે તેનું મોઢું કટ કરી વચમાંથી બે ભાગ કરવા. અને આવી રીતે બિયાવાળો ભાગ છે તેને કાઢી લેવો. અને આવું પાતળું કરી લેવું. આવી રીતે લાલ એટલે કે પાકા નીકળે તો કાંઈ વાંધો નહીં, આપણે તેને કાઢી લઈશું. આમ બિયાવાળો જે ભાગ છે તેને કાઢતા જવું અને આવી રીતે તેના પાતળા પાતળા ચીરિયા કરી લેવા. આવી રીતે બધા બિયા કાઢી લીધેલા છે. અને કોઈ સરસ આવી રીતે કૂમળું એટલે કે કાચું હોય તો આવી રીતે બિયા સહિત જ કટ કરી લેવું. તેમાં બિયા હોતા નથી અથવા તો નાના નાના હોય છે. પણ આવી રીતે કોઈક વ્હાઈટ હોય પણ બિયાવાળું ભાગ હોય તો તેને બિયા કાઢી લેવા, કેમ કે તે જમવામાં મોઢામાં કડકડ અવાજ આવે છે, જમવાની મજા નથી આવતી. તો આમ આપણે આ પેસ્ટની અંદર બે ડુંગળી અને બે ટમેટા એમ વાપરેલા હતા, પણ આપણે આવી રીતે બીજી એક ડુંગળીને ઝીણી ઝીણી સરસ એટલે કે લાંબી લાંબી સરસ કટ કરી લેશું, પાતળી પાતળી. આમ કરવાથી આપણું શાક સરસ લચકાભર્યું થશે. પણ તમારે બધી ડુંગળીની પેસ્ટ કરવી હોય તો તમે કરી શકો છો. પણ હું અત્યારે આવી રીતે એક ડુંગળીની આવી રીતે લાંબી ચીરીઓ અને બે ડુંગળીની પેસ્ટ કરી રહી છું. તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરશું. પછી આવી રીતે કડાઈ લેવી અને ગેસની ફ્લેમ ચાલુ કરવી. તેની અંદર આવી રીતે 1/3 કપ તેલ લઈશું. પછી તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ આવી રીતે તતળે એટલે તેની અંદર 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું. ચપટી જેટલી હિંગ ઉમેરવી. અને તેની અંદર જે આપણે સમારેલી ઝીણી ઝીણી લાંબી લાંબી ડુંગળી છે તે ઉમેરીશું. તેને આમ આવી રીતે 1 મિનિટ માટે સાતડી તેની અંદર તરત
આપણે જે પેસ્ટ બનાવેલી છે તે ઉમેરી દઈશું. પછી તેની અંદર હાફ ટીસ્પૂન હળદર ઉમેરવી, સ્વાદ મુજબ મીઠું ઉમેરવું અને બધું બરાબર મિક્સ કરી લેવું. પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી ગ્રેવીને આપણે 1 મિનિટ માટે સરસ કૂક થવા દેશું. મિત્રો, આપણી 1 મિનિટ થઈ ગઈ છે. બધું બરાબર એક વખત હલાવી લઈશું. અને તેની અંદર જે આપણે પંકોડા એટલે કે કંટોલા સમારેલા હતા તે ઉમેરી દેશું અને તેના ભાગનું પણ મીઠું ઉમેરી દેવું. બધું સરસ મિક્સ કરી લેશું. આમ મિક્સ કર્યા પછી આપણે તેને 2 મિનિટ માટે એમનેમ કૂક થવા દેશું. મિત્રો, આપણે કંકોડા ઉમેર્યા તેની 2 મિનિટ થઈ ગઈ છે. તેને હલાવીને સરસ મિક્સ કરી લેશું. પછી આપણે આવી રીતે 1/3 કપ પાણી લઈશું, પણ તે પહેલાં આપણે તેને મિક્સર જારમાં લઈ બધી પેસ્ટ લઈ લેવી. પાણી ઉમેર્યા પછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી, સાથે સાથે આપણે મસાલા પણ કરી લેશું. આવી રીતે 1 ટેબલસ્પૂન ધાણા જીરું ઉમેરીશું, 1 ટેબલસ્પૂન લાલ મરચું અને આવી રીતે 1/2 ટેબલસ્પૂન, આમ આપણે 1/2 ટેબલસ્પૂન લાલ મરચું ઉમેરેલું છે. બધું બરાબર મિક્સ કરી લેશું અને હવે ઢાંકીને સરસ કંકોડા ચડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. વચ્ચે વચ્ચે આપણે હલાવી લઈશું. સ્લાઇટ આપણે મીડિયમ અને ફાસ્ટની વચ્ચે ગેસ રાખી દઈશું, સાવ મીડિયમ નથી કરી નાખવાનો. આવી રીતે વચ્ચે વચ્ચે હલાવી લેવું અને પાણીની જરૂર લાગે તો પાણી ઉમેરવું. મિત્રો, તમે જોઈ શકો છો આપણું શાક સરસ રેડી થઈ ગયું છે. અને આ શાક બનાવતા મને અહીં આવી રીતે 1/3 કપ 3 કપ પાણી જોયું છે. છેલ્લે ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને આવી રીતે 1 ટીસ્પૂન ગરમ મસાલો ભભરાવી દેશું અને એક વખત પાછું મિક્સ કરી લેવું. બહુ જ સરસ સુગંધ આવી રહી છે. મિત્રો, તમે ઘરે એક વખત આવી રીતે જરૂર ટ્રાય કરજો. તો હવે આપણે ગરમા ગરમ કંકોડાના શાકને સર્વ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ કંકોડાનું એટલે કે કંટોલાનું શાક. તમે આ શાકને પરાઠા, રોટી કોઈ પણ જોડે સર્વ કરી શકો છો. અને મિત્રો, મારો વિશ્વાસ કરજો, આ રેસીપીથી તમે શાક બનાવશો તો તમને કંકોડાનું શાક કડવું પણ નહીં લાગે અને મસ્ત ટેસ્ટી લાગશે. ઘરના સભ્યો માગી માગીને શાક બધું પતાવી દેશે. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આવી રીતે કંકોડાનું શાક ઘરે બનાવી શકે. તો મિત્રો, અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.